वंदे मातरम विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 चैप्टर नंबर 2 यादृच्छिक चल और सतत संभावना वितरण भाग नंबर 18। विद्यार्थी मित्रों, आज आप विभाग ईना दाखलाओ विषय की बात करवाना छे। तो जो है विभाग ईना दाखला नंबर की बात करिए, आप 4 विभाग ई प्रश्न नंबर 4। तो सौ प्रथम पहला रकम कई रीते आपेली छे तेना विषेनी माहिती मेळवीए। चलो जोईए, तो रकम आवी रीते आपेली छे के धोरण 12 ना विज्ञान प्रवाहमां अभ्यास करता विद्यार्थी इंजीनियर एटले के एंजीनियरी शाखामां प्रवेश मेळवे तेनी संभावना। चलो, विद्यार्थीओ माटे प्रवेश मेळवे ते शुं गणी शकाय? सफळता गणी शकाय छे। एटले के पी नी किंमत तमने 0. केटली आपेली छे? 3 आपेली छे। तो लखी शकाय के पी बराबर इजनेरी शाखामां प्रवेश मेळवे बराबर केटली किंमत आपेली छे? 0.3। तो क्यू बराबर शू थे मित्रों? क्यू बराबर 0.7 किंमत मे। त्यारबाद जोईए आगळ के आवा अभ्यास करेला विद्यार्थीओमांथी 5 विद्यार्थीओ यादच्छिक रीते पसंद करवामां आवे छे। यादच्छिक रीते पसंद करेला विद्यार्थीओ केटला छे? 5। एटले के एन नी किंमत तमारी त्यां केटली बनशे? 5 बनशे। त्यारबाद एवुं कीधेलुं छे के जो छे तेमांथी इंजीनियरी शाखामां प्रवेश मेळवनार विद्यार्थीओनी संख्या, फरीथी वाँचुं छुं, इंजीनियरी शाखामां प्रवेश मेळवनारनी संख्या, इंजीनियरी शाखामां प्रवेश मेळवनारनी संख्या करता वधु होय तो घटनानी संभावना मेळवानी छे। एटले के कोनी संख्या वधु छे? तो प्रवेश मेळवनारनी संख्या वधु छे। तो सौ प्रथम तो पहला तमने एन नी किंमत 5 आपेली छे। चलो लखी नाखीए सौ प्रथम समज पूरती। तो 1, 2, 3, 4, 5। हवे शुं कीधुं? इंजीनियरी शाखामां प्रवेश मेळवनारनी संख्या प्रवेश न मेळवनारनी संख्या करता वधु छे। एटले के प्रवेश मेळवनारनी संख्या 3 होय तो प्रवेश न मेळवनारनी संख्या केटली हशे? 2 હશે। એટલે કે લખી શકાય કે ઓછામાં ઓછી 3, ઓછામાં ઓછા 3 બરાબર છે, ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થી પ્રવેશ મેળવે। ચાલો, ઓછામાં ઓછા 3 વિદ્યાર્થી, એટલે કે એક્સ ની કિંમત 3 કરતા વધારે હશે, 3 કરતા ઓછી હશે નહીં। કેમ કે 3 વિદ્યાર્થી, જો 5 માંથી ટોટલ 3 વિદ્યાર્થી પ્રવેશ મેળવે બરોબર છે તો જ કિંમત શક્ય બને। તો લખી શકાય કે પી ઓફ એક્સ ग्रेटर देन शू आवशे? 3। पी ऑफ एक्स ग्रेटर देन इक्वल टू, एटले के 3 नो पण समावेश थवो जोईए तो ज किंमत शक्य बने छे। एटले के पी ऑफ एक्स ग्रेटर देन 3 करता वधारे किंमत, एटले के तमारे त्यां किंमत मेळवानी थशे 3 + 4 + 5। हवे कई रीते मेळवानी थाय? तो द्विपदी संभावना वितरणना सूत्र मुजब કે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર મુજબ, ચાલો સૂત્ર વારા ફરતી મૂકી દેવાનો, એટલે કે પહેલાં પી ઓફ 3 નું કિંમત મૂકીએ તો એન સી એક્સ ગુણ્યા પી ની એક્સ ઘાત ગુણ્યા ક્યુ ની એન માઇનસ એક્સ। ચાલો, એન ની કિંમત તમને 5 આપેલી છે, એક્સ ની કિંમત 3, પી ની કિંમત 0.3, એક્સની કિંમત 3 ગુણ્યા ક્યુની કિંમત 0.7 અને 5 - 3 કિંમત મળી જાય પીની, તમારે જાતે મેળવવાની થશે। એવી રીતે મેળવવાની થશે પી ઓફ 4 ની કિંમત, તો એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ। ચાલો, એનની કિંમત
तो एन की किंमत छे 5, एक्स की किंमत 4 गुणिया पी की किंमत 0.3 ने 4 घात गुणिया 0.7 ने 5 माइनस 4 એવી રીતે મેળવવાની થશે 5 કિંમત. તો એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ. એનની કિંમત એટલે કે 5, એક્સની કિંમત એટલે કે 5 ગુણ્યા પીની કિંમત એટલે કે 0.3 ની 5 ઘાત ગુણ્યા 0.7 ની 5 માઇનસ 5. એટલે કે બધી કિંમત મેળવી લેવાની, 3 મેળવવાની, 4 મેળવવાની અને 5. જે કિંમત મળે છે એ કિંમતનો સરવાળો કરવાથી એટલે કે તમ પી ઓફ કઈ કિંમત મળશે, તો એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 બરાબર લખું છું એટલે તમને ખ્યાલ આવી જાય. તો 3 + 4 + 5 આ ત્રણેય કિંમતનો સરવાળો કરી નાખશો એટલે કે આની કિંમત તમને મળી જશે. પછી પ્રશ્ન નંબર 5 છે, કંઈક આપેલો છે કે એક બ્રિજ ઉપર વિમાન, એક બ્રિજ ઉપરથી શું કીધેલું છે કે વિમાનમાંથી ફેંકવામાં આવેલા બોમ્બ બ્રિજ ઉપર પડવાની સંભાવના 1/5 છે. ચલો એક બ્રિજ આપેલો છે, બ્રિજ છે તેની ઉપર બોમ્બ ફેંકવામાં આવે છે તેની સંભાવના 1/5 છે, એટલે કે તમારા માટે નિષ્ફળતા ગણાય છે. તમારા માટે શું ગણાય છે, તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5. તો એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર જ પડે તેની સંભાવના 1/5 છે. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના મેળવવાની છે. હવે તમે કોઈ પણ એક બ્રિજ ઉપર બોમ્બ ફેંકો છો અને તેનો નાશ થાય છે તો તેની સંભાવના કેટલી થાય છે, તો 1/5, એટલે કે તમારા માટે એ શું ગણાશે, સફળતાની સંભાવના ગણાશે. ચાલો તો પ્રશ્ન નંબર 5, સફળતાની સંભાવના કેટલી આપેલી છે, તો બ્રિજ પર બોમ્બ પડે કેટલી કિંમત, 1/5. તો ક્યુ બરાબર કેટલી આવશે, 4/5 કિંમત આવશે. ચાલો ક્યુ બરાબર 4/5. પછી આગળ વાંચીએ, બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. 2 બોમ્બ કેટલા છે, પૂરતા, એટલે કે ઓછામાં ઓછી કિંમત 2 હોવી જોઈએ, 2 કરતાં વધારે કિંમત હશે. પછી કીધા છે જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે, એટલે કે ત્યાં તો પહેલાં એનની કિંમત 6 બનશે, અને એવું શબ્દ કીધેલું છે કે 2 બોમ્બ પૂરતા છે, એટલે કે લખી શકાય કે ઓછામાં ઓછા 2 બોમ્બ, ઓછામાં ઓછા 2 બોમ્બ, એટલે કે 2 કરતાં વધારે કિંમત આવવી જોઈએ. તો શું લખી શકાય, તો પી ઓફ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2. 2 કરતાં વધારે કિંમત મેળવવાની થાય કિંમત, તો જુઓ એટલે કે તમારે ક્યાં કિંમત મેળવવાની થશે, 2 + 3 + 4 + 5 + 6 આ બધાની કિંમત મેળવવી પડશે. અને ત્યાર પછી શું કરવાનો, બધાની કિંમત મળી જાય એટલે કે એનો સરવાળો કરવાથી આની કિંમત મળશે. જો એમ ન કરવું હોય તો શું કરી શકાય, તો 1 - p(0) + p(1), એટલે કે આ બંનેની કિંમત મેળવી રાખવાની, બંનેની કિંમત મેળવી જે સરવાળો આવે છે એને 1માંથી બાદ કરી નાખો એટલે કે આની કિંમત મળશે. કઈ રીતે આવશે મિત્રો, તો જોઈએ. ચાલો 0 કિંમત સૌ પ્રથમ તો મેળવીએ. 0, ચાલો 0 કિંમતને સીધું સૂત્ર મૂકું છું દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર અનુસાર. તો સૂત્ર મૂકીએ તો NCX ગુણ્યા Pની એક્સ ઘાત ગુણ્યા Qની N માઇનસ એક્સ. ચાલો N ની કિંમત તમને 6 આપેલી છે, X ની કિંમત 0 ગુણ્યા Pની કિંમત, તો 1/5 ની 0 ગુણ્યા 4/5 ની 6 - 0,
એટલે કે 60 એટલે 1 ગુણ્યા અને 1 ગુણ્યા 4 ની 6 ઘાત. ચાલો 4 ની 6 ઘાત કરવાથી તમારી ત્યાં કિંમત મળશે, એટલે કે તમને પોઈન્ટમાં મળશે 0.2621. તો 0.2621 એટલે કે 0 ની કિંમત કેટલી મળેલી છે? તો પી ઓફ 0 બરાબર 0.2621. ત્યારબાદ 1 ની કિંમત મેળવો, તો પી ઓફ 1 બરાબર સીધું સૂત્ર મૂકીએ, એન સી એક્સ ગુણ્યા પી ની એક્સ ઘાત ગુણ્યા ક્યુ ની એન માઇનસ એક્સ. ચાલો હવે એન ની કિંમત એટલે કે 6 સી 1 ગુણ્યા પી ની કિંમત. તો પી ની કિંમત છે, તો પી ની કિંમત કેટલી લીધી છે? 1/5. તો 1/5 ની 1 ઘાત ગુણ્યા 4/5 ની 6 માઇનસ 1. 61 એટલે કે 6 ગુણ્યા 1/5, તો 1/5 ગુણ્યા 4/5 ની કેટલી ઘાત આવશે? 5. તો 4/5 ઘાત કરો અને 5/5 ઘાત કરો અને ત્રણેયનો ગુણાકાર કરવાથી પી 1 ની કિંમત મળશે. ચાલો પી 1 ની કિંમત, તો પી 1 ની કિંમત ત્યાં કેટલી મળશે તમને? 0.3932 કિંમત મળેલી છે. બંને કિંમતનો શું કરવાનો છે? સરવાળો, એટલે કે પી 0 પ્લસ પી 1. તો પી 0 પ્લસ પી 1 ની કિંમત, પી 0 ની કિંમત તો 0.2621 પ્લસ 0.3932, બંનેનો સરવાળો કરો એટલે કે ત્યાં તમારી કિંમત મળશે, ત્યાં તમારી કિંમત કેટલી મળે છે? તો 0.6553 મળે છે. અને આ સમીકરણમાંથી બાદ કરી નાખો એટલે કે 1 - P(0 + P)1 એટલે કે 1 - 0.6553 એટલે કે ત્યાં તમારી કિંમત મળશે. તો P(x < 2) બરાબર 0.34 કેટલા મળશે? 47. તો આ કિંમત તમારી મળી ગઈ. તો આ રીતે મેળવવાનું થશે. અને પ્રશ્ન નંબર 6 છે એની માહિતી આપી દઉં છું કે પ્રશ્ન નંબર 6 કે એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ચોક્કસ પરીક્ષા છે એમાં 40% વિદ્યાર્થીઓ શું થાય છે? નાપાસ થાય છે. એટલે કે નાપાસ થનાર તમારા વિદ્યાર્થીઓ માટે શું ગણાશે? નિષ્ફળતા ગણાશે. એટલે કે ત્યાં ક્યુની કિંમત, તો ક્યુ બરાબર 40/100, 40% છે એટલે કે 0.4. તો પી બરાબર શું આવશે? 0.6 કિંમત આવશે. પી ની કિંમત મળી ગઈ, ક્યુ ની કિંમત મળી ગઈ. 6 વિદ્યાર્થીઓના એક સમૂહ એટલે કે એન ની કિંમત ત્યાં કેટલી આવશે? 6. ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થી. ચાલો ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી એટલે કે લખી શકાય કે P(x > 4, 4 કરતાં વધારે કિંમત એટલે કે P(4) ની કિંમત પ્લસ P(5) ની કિંમત અને P(6) ની કિંમત મેળવવાની થાય. ત્રણેયની કિંમત મેળવી નાખો અને ત્યાર પછી એનો સરવાળો કરી નાખો એટલે કે આની કિંમત તમને મળી જશે. એટલે કે દાખલા નંબર તમારે 4 અધૂરો છે તે પૂરો કરવાનો છે અને દાખલા નંબર 6 જે અધૂરો છે એ તમારે જાતે પૂરો કરવાનો છે.